મારું મગજ ઠેકાણે છે હા તે તારું ઠેકાણે છે પણ અમારા બધાને ફરી ગયા છે અનુજ તું તો આજ પકવાડી બેસી ગઈ પણ ઘરની હાલત જો હા ચાલો રોજીનો વેપાર ખોરવાઈ ગયો છે આજો આજો આ તો અંતર દિવસના કધોયા કપડા પહેરવાનો વારો આવ્યો છે જરા જો મેલા ગેલા કપડા વાસે વાસ પરાધ્યા ની પરિસ્થિતિ મારી મારીને પહેરું છું સાલા બેવાર કોફીના ફાફા પડી ગયા છે કોફી વખત સમયસર જમવાનું માંગો તો કે રામ રામ કરો રામ રામ અને ભૂલે છું કે જો આમાં જમવાનું મળ્યું ને તો કોળીઓ ગોગરા નીચે દીએ તે નથી ઉતરતો ઉતરશે ધીમે ધીમે વહુના હાથનું જમવાનું ગળા નીચે ઉતરશે પણ શું કામ તારે જીવતા જીવન મારે વહુઓના ઓછેલા શું કામ મરવાનું ભાઈ કો મરી ગઈ હોત તો શું કરત તો 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 કરતે કઈ એ એડજસ્ટમેન્ટ પણ એનું અત્યારે શું છે તો અત્યારથી એમ સમજો કે હું નથી તું નથી

ને હવે તમારી દયા આવે છે અચ્છા એટલે ગઈકાલ સુધી હું ડરામણો હતો અને હવે આજે દયામણો થઈ ગયો અરે દયા ન ખાઉં તો બીજું શું કરું હું તમારાથી ડરતી નથી એ વાતની ખબર પડતાની સાથે જુઓ ને તમે કેવા શિયામિયા થઈ ગયા છો જાણે તમારા રાજપાટ છિનવાઈ જવાનો હોય એવા ગાંગા થઈ ગયા છો ગાંગા એ જો હું તને કહી દઉં છું મારું મગજ નઈ ફેરાવ નઈતર જોયા જેવી થશે હા

હજી સુધી મેં તને કઈ કહ્યું નથી કે તું મારી કોઈ નથી હા તું મારી બૈરી છે અને આ મારું ઘર છે અને મને પૂછાવ કરજો ઘરમાંથી બાર પગ મૂક્યો છે ને તો તારો ટાક્યો ઓ મા ઓ વારે વારો પગ માગી ગયો ઓ મારી દે આ બાપુજી કે મિસ્તી બેટા છે ક્યાં લાગે સોફો ભટકાણો છે જરા આઈડેક્સ લગાડી તો બેટા અરે તેલ લેવો કેવું તારું આઈડેક્સ મારા હાથ હજી કઈ ભાંગી નથી ગયા માત્ર પગ જ ભાંગ્યો છે ઓ માં આ હું તને કહી દઉં છું કે મારા ને તારા સબંધ છે ને હજી પરવારી નથી ગયા હા તું મારી બૈરી છે અને આ મારું ઘર છે અને જો તે મને પૂછાવ કે ના ઘરમાંથી પગ મૂકે છે ને તો તારો ટાટીઓ ઓરે વાહ ઓ મારી રે તો બાઈડી છે કે ગોળ છે ખબર જ નહીં પડતી મને તો શું થયું બા અરે મારા રિટાયરમેન્ટ નો વીર ન જીરવાતા વિરોધ બતાવવા એમને મારા બદલે સોફાને લાત મારી બાપ મારે તારી સાથે એક વાત કરવી છે હા બોલ ને બાપીલે આશ્રમ વાળી જગ્યા છે ને અરે હા ઠીક યાદ આવ્યું એ આશ્રમ ના કરતા હરતા ભાઈ તને ઓફિસે મળવા આવવાના છે ભલે આવતા બા પણ હું તો એમ કહું છું કે તું નિર્ણય આપ બા તું કહેતી હોય ને તો એ એગ્રીમેન્ટ અત્યારે અત્યારે ફાડી નાખો તૈયાર છું ના મહેશ તું મારો નિર્ણય ન પૂછ મહેશ વીણાની સલાહ લે હવે આ ઘર ની કરતા હરતા એ છે હું નહીં વીણા હા બા મહેશ તને કંઈ પૂછવા માંગે છે હું એમના પગે જરા કંઈક લગાડી આપું મારા વગર એમને કશું મળવાનું નથી અને હા તે બંગલા માટે જગ્યા લીધી કે નીરજે ફ્લેટ લખાવ્યો એથી રિસાઈને હું રિટાયર થવા માગું છું એમ ન માનતા અમસ્તો પણ આ નિર્ણય મેં લીધો જ હોત એટલે મને મનાવવામાં સમય બગાડવાને બદલે તમે તમારી રીતે આગળ વધો અને સુખી થાઓ વાહ પણ બા મારી બા એમને જવું હોય તો જવા દે ને તું શું કામ ઘડી ઘડી એમની પાછળ હાથ જોડતો ફરે છે એ મારી માં છે માં ભલે એમાં આ છે કોઈ માએ પોતાના વહુ દીકરા પાસે આવી નાક લીટી નઈ તણાવી હોય ત્રાસ છે ત્રાસ શું ત્રાસ આપ્યોને તને શું ત્રાસ ને તને ઉલટાનો તમારા લોકોનો ત્રાસથી કંટાળીને એક ઘર છોડવા બેઠી છે અચ્છા એક દિવસ ઘરમાં રહીને જો તો ખબર પડશે કે ત્રાસ કોનો છે ઘરના એક કામને હાથ નથી લગાડતી એ ભાઈ ભાઈ

તો સુલ્ય સેમ નથી કેતો પણ એ શબ્દ સામે મને વાંધો છે એ બાઈ નથી મારી માં છે માં આઈ એમ સોરી ફોર ધેટ પણ મહેશ તું કેમ નથી સમજતો કે આ શબ્દ મે કેટલે પંટાથી વાપર્યો છે શું ઘરનો ઢસારો મારે જ કરવાનો મારી કોઈ જિંદગી નથી ફ્રેન્ડ્સ નથી સોશિયલ લાઈફ નથી હતી પણ હવે તારી એ લાઈફ પૂરી થઈ અત્યાર સુધી બાસડો કરતી હતી આજે તું કર આવતીકાલે નેહા કરશે દુનિયા આખી નો આજ શિરસ્તો એટલે શિરસ્તા પ્રમાણે ચક્કીમાં માં પીસાવવાનું તો રેજ પહેલા તારી માં પછી હું પછી નેહા દુનિયા આખી નો આજ

આસુભાઈ પણ ખરો ઉપાડો લીધો છે એમના કારણે વરભરીની વચ્ચે પણ કંકાશ ઉભો થઈ ગયો છે એમની તો એવો પાઠ ભણાવવો જોઈએ ને કે ના નેહા પાઠ તો આપણે શીખવાની જરૂર છે બાય રિટાયર થવાનો આવો અજોડ નિર્ણય શા માટે લીધો હશે એ મને હવે આ ક્ષરણથી ધીરે ધીરે સમજાવવા લાગ્યું છે એટલે નેહા તરે યાદ છે

મને એનો હસ્ત મેળા વખતનો હાથ યાદ આવ્યો મારી ડોકમાં ફૂલ માળા પહેરાવતો એનો હાથ યાદ આવ્યો બ્રાહ્મણોના મંત્રોચ્છામાં બોલાયેલા સ્ત્રી ગૌરવ સ્ત્રી સન્માન જેવા શબ્દો કાને અથડાયા અને ફેરવા એ ગયા સ્ત્રી હીણપદ સ્ત્રી હીણપદ જેવા પડકાઓ નેહા આપણી જિંદગીમાં એક ક્ષણે એવી આવશે જ્યારે આપણે ચીસો પાડી પાડીને કહેતા હશુ કે મારે રિટાયર થવું છે મારે રિટાયર થવું છે ના નેહા આજ પછી આપણે બાના માર્ગને આડે નહીં આવીએ બાનો કોઈ પર્યાય નથી પણ બા વગર ઘર ચલાવતા શીખવું જ જોઈએ બાએ રિટાયર થવું જ જોઈએ કારણ કે રિટાયર થવું એ બાનો જન્મસિદ્ધ અધિકાર છે અને એ અધિકાર એમને મળવો જ જોઈએ अरे आवी है भाई आवी है लोई पीगा हेलो हाँ जी हाँ वो दीपचंद हाँ बोल भाई भाईचंद हैं ના ભાઈ ના આજે કઈ ક્લબ માં આવા એવું લાગતું નથી કેમ એમ તો બૈરી હડતાળ પર ઉતરી છે બાપા એને સત્યાગ્રહ આદર્યો છે હવે પોતાના કામ પોતાની હાથે કરી લેવાના મને તો ગાંધીજી નો જમાનો યાદ આવી ગયો ભાઈ છે કોફી પીવી હોય તો આવ મેં આ બનાવી છે નહી તો નસીબ તારું બીજું હું હા ભલ અલે ભાઈ ભાઈ હું શું કેતો તો કે હું અહીંથી તારા ઘરે આવું અને તારા ઘરે આપણે બે ભાઈ જમી અને પછી પરબારે ક્લબમાં જાય તો કેમ નહીં તું લગ્ન માં જમીન પરબારો ક્લબ માં આવવાનો છે ઠીક નસીબ મારું બીજું હા આ જોઉં છું ભાઈ અરે આવું છું કીધું ને આવું છું જોઉં છું આવું છું જોઉં છું એટલે આ ભાઈ તું ફોન મૂકશે પછી હું આવીશ ને હા ભલે ફોન કરવો હા લે કરો ફોન કરો સવારથી ફોન ટ્રાય કરું છું લાગતો જ નથી શું વાત કરે

જેવા લગન થાય ને એટલે પુરુષની યાદ શક્તિ ઘટવા માંડે અને એમાં બૈરી માટે તો ખાસ એટલે ભૈરી યાદ આવે જ નહીં ને ને બૈરી યાદ આવે ને યાદ આવે બૈરી યાદ આવે ક્યારે કોફી પીવી હોય ત્યારે અથવા તો અથવા તો બૈરી ઘર છોડીને જવાની હોય ને ત્યારે પપ્પા શું બા ખરેખર આપણને છોડીને જતી રહેશે બેટા તારી બાની બાબતમાં કઈ ધારી નઈ શકાય પણ પપ્પા નેહા ભાભી તો કહેતા હતા કે આ બધી સુખી દાટી છે બાની ચારે એને ખબર પડશે ને કે એના વગર અહીં કઈ અટકી નથી પડતું સીધી થઈ જશે અરે સીધી થઈ જવા માટે ઈ એની માં થોડી છે અરે તારી માં કયા દિવસે વાંકી હતી બેટા કે એને સીધી થવાનો વારો આવે પણ પપ્પા આપણે બધા મળીને પણ બાની ના રોકી શકીએ બેટા હવે તારી માને રોકો તો હોય શું અને ન રોકો તો હોય શું તારી માએ જે નિર્ણય લીધો છે ને એ કોઈ નેતાએ આપેલા રાજીનામા જેવું ત્રાગુ નથી કે એને મનાવું એટલે રાજીનામું પાછું ખેંચી જાય આ તો ફાર ગતિનો ફેસલો છે અડક અટલ બેટા તારી માં હવે આપણા ઘરમાં થોડા દિવસથી મહેમાન છે પપ્પા એવું નહીં બોલો તો શું બોલું બેટા શું બોલું કુદરતના ક્રમ પ્રમાણે માણસ જન્મે અને મરે એ દુઃખથી તો માણસ હેવાયો થઈ ગયો છે પણ આ તો પણ આ તો જીવતે જીવત આપણા વચાળેથી આપણું માણ ઉઠી જાય નામ નામઠામ હોય એને સરનામું ન મળે

આજે જમવાની અંદર નકશાને બદલે રોટલી ખાવા મળશે લતાબેન તમને ભૂખ લાગી હોય ને તો જમી લેજો ના ભાભી જરાય ભૂખ નથી સવારથી પેટમાં કંઈક થાય છે લતાબેન મે તમને કેટલી વાર કહ્યું છે કે આવા દિવસોમાં હું બેસ જરા ઓછી કરો ચલો અંદર ચલો આરામ કરો અને આ ઘરની ચિંતા તમે બિલકુલ નહીં કરતા સમજાય ચિંતા શા માટે ના કરું હું કંઈક પેઇંગેસ્ટ થોડી છું પિયરે આવેલી દીકરી મહેમાન જ કહેવાય અને મહેમાને યજમાનના ઘરની ચિંતા ન કરવી જોઈએ મારી માને આ ઘરમાંથી કાઢી મૂકવાની પેરવી ચાલતી હોય અને તમે કહો છો કે ચિંતા નહીં કરું આવી પેરવી કોઈ કરતું હશે લતાબેન રિટાયર થવાનો નિર્ણય બાય જાતે પોતે લીધો છે આવો નિર્ણય લેવાની ફરજ પાડી કોને મેં તમને કહ્યું ને કે તમે આરામ કરો ચલો ચિંતા નહીં કરતા આવો અરે હા આ બા બહાર ગયા હતા આવી ગયા ના હજુ નથી આવી કોણ નથી આવી વીણા વાહ કેમ ક્યાં ગયા છે ખબર નથી બપોરના ના બહાર ગયા છે બપોર ના ગયા છે વ્યાધી ન કરો એમના રિટાયરમેન્ટ ને હજી 12 દિવસની વાર છે હે આ શું છે આપડા બધા માટે રેસ્ટોરન્ટમાંથી જમવાનું લઈ આવી છું બસ 15 દિવસમાં માં રાંતા કંટાળી ગયા એવું નથી આ તો તમે લોકો અમારા હાથ નું ખાઈને કંટાળી ગયા છો ને એટલે ચેન્જ ચેન્જ ગુડ નીરજ હા પપ્પુને ક્યાં ગયા હતા અરે લઈને ક્યાંય નહોતા ગયા મારા બાપ જ્યાં મૂક્યો તો ત્યાંથી લઈને પાછા આવીએ છીએ એટલે એટલે ખારમાં પેલા મનુબેન છે ને ત્યાં રોજ સવારે ઓફિસે જતા પહેલા પપ્પુને મૂકતા જઈએ છીએ

શું કામ કરું કોપરેટ બાને નીચા ઝોડું કરાવવા માટે જો નીરેશભાઈ બાને નીચા ચોડું કરાવવા આ બધું નથી થઈ રહ્યું સમજા ને તો પછી શા માટે થઈ રહ્યું છે ઉલટાનું બાના નિર્ણયને પૂરો ટેકો આપવાનું અમે નક્કી કર્યું છે જો આ બંનેને જુઓ બા આ ઘર છોડીને ન જાય એ માટે અમે આકાશ પાતાળ એક કરીએ છે અને આ બંને બા ઘર છોડીને ક્યારે જાય એના છાના ઘાટ ઘડી રહી છે એવું તમે માનો છો અમે નથી ઈચ્છતા કે બા આ ઘર છોડીને જાય અમારો તો ટેકો બાના રિટેર થવા માટેનો છે અમે તો ઈચ્છે છે કે બા રિટેર થઈને અહીંયા જ રહે પણ અમને નથી લાગતું કે હવે બા અહીંયા રહે અને જશે ને તો પણ તમારા લોકોના લીધે તમારા લોકોના જુઠ્ઠા બોલા ને છાન કપટાના કારણે આયલો આટલી કાટ પાટલી બદલું બક ભક્તાણીઓ મે મારી જિંદગીમાં પહેલીવાર જોઈ જો હે તમારે બનને જણ્યો જે કૂટનીતિ વાપર્યું હે ને વાપરી લો એટલું યાદ રાખજો બા ઘર છોડીને ક્યાંય જવાની નથી અરે બા બા તું ક્યાં ગઈ હતી બા વકીલ પાસે એટલે તું લીગલ નોટિસ આપીશ અરે ના બેટા હું તો મારું વસિયતનામું કરાવવા ગઈ હતી મારી પાસે જે કંઈ છે એ જતાં જતાં તમને છોકરાઓને આપી જવા માંગુ છું વસિયતનામા પ્રમાણે બેંકમાં મારા જે કંઈ પૈસા પડ્યા છે પોસ્ટલ સર્ટિફિકેટ વીમાની પોલિસી વડીલો પારજીત બાર વીઘા જમીન એમાં વાવેલી લીંબોળીઓ અને સો એક જેટલા કલમી આંબાના ઝાડ જે મેં અને તમારા બાપુજીએ સાથે વાવેલા લગ્ન બાદ નહીં હા લગ્ન પહેલાં હવે તો ખાસ્સા તમારા જેટલા મોટા થઈ ગયા છે એ ઝાડોના ફળોની આવક નાની મોટી જણસ ચાર બંગડી એક અછોડો કાનના કાપ બે વીટીઓ ને એક મંગળસૂત્ર આ મંગળસૂત્ર છોડીને સર્વ કંઈ તમારી વચ્ચે સરખે ભાગે વેચાઈ જાય એવી વ્યવસ્થા કરીને આવું છું સાંભળો છો ને બરાબર છે ને કે પછી તમારો પણ આમાં એક ભાગ રખાવું મારે તારું કંઈ જોતું નથી બાપા પણ બાપ આ બધું તારે કરવાની શું જરૂર હતી બા હવે તારે ક્યાંય જવાનું નથી તને ઓછું આવે એવું હવે આ ઘરમાં કંઈ નહીં થાય પણ પ્લીઝ બા તું ઘર છોડીને નહીં જા હા બા હવે તમારે કાંઈ કામ નહીં કરવું પડે તમારો વિકલ્પ અમે શોધી કાઢ્યો છે વિકલ્પ શોધી કાઢ્યો છે એટલે બીજી સાસુ લાવવાનો તો વિચાર નથી ને એ તો પપ્પા જ જાણે એ તમારા લોકોના મગજ ઠેકાણા છે કે નહીં એનું તો ફરી ગયું છે પણ તમારા બધાના ફરી ગયા છે હવે આ ઉંમરે તમે મારા બીજા લગ્ન કરાવવા માંગો છો હા હું જાઉં છું અને હવે તો છે ને આજે એક રૂપિયે પોઈન્ટ રમી રમીશ અને ચાર પેક દારૂ પીશ હા જાઉં છું બા હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી હવે તો ઘરકા માટે નોકર પણ મળી ગયો છે હા બા અને પપ્પુને સંભાળવાની જવાબદારી પણ અમે એક જરૂરિયાતવાળા બેનને આપી દીધી છે હા અને રસોઈ માટે કોઈ બાઈ મળી જશે અને હું પણ રસોઈ શીખવા માટે મારા પિયરે અવરનવર જવાની છું વાહ 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 લો પિયરે જવાના શું બહાના શોધી કાઢ્યા છે હા સરસ તમે લોકોએ સરસ વ્યવસ્થા કરી છે હવે મને શાંતિ થઈ કે મારા જવાથી કશું અટકી રહેવાનું નથી એટલે જ કહું છું બા હવે તારે ઘર છોડીને શું કામ જવું છે મહેશ ત્યાં જ તો ભૂલે છે ઉલટાનું હવે તો મારે જવું જ જોઈએ આપણા વગર કશું અટકતું ન હોય ત્યારે જ માણસે આડખીલી રૂપ ન બનવું જોઈએ તું ક્યાં આડખીલી રૂપ છે બા હવે તો આ ઘર એની મેરે જ ચાલશે એટલે તું અહીંયા જ રહેજે અને તારી સમાજ સેવા કરજે અને હા બા પેલા આશ્રમવાળા મારી પાસે આવ્યા હતા અને મેં એમને કહી દીધું છે કે હવે એ આશ્રમ તૂટશે પણ નહીં અને ત્યાં બંગલો પણ નહીં બનતા પણ હવે એ આશ્રમ મારી બાની દેખરેખ હેઠળ ચાલશે મહેશ તે આ શું કર્યું મને પૂછું પણ નહીં એ લોકોને જણાવી દે કે મને આશ્રમના સંચાલનમાં રસ નથી પણ બાપ મહેશ રિટાયર થયા પછી મારે શું કરવું એ હું નક્કી કરીશ તમે લોકો નહીં

ચોપાટર સાહેબ મેં તમને અહીંયા બોલાવ્યા છે એ વાતની જાણ બાને ન થવી જોઈએ ઓકે અને ગમે એમ કરીને તમે બાને સમજાવી લો કે તમારી સંસ્થાને એમની ખૂબ જરૂર છે સાચી વાત તો એ છે કે ખરેખર અમારી સંસ્થાને એમની ખૂબ જરૂર છે અને આ અંગે અગાઉ પણ હું અહીંયા આગળ આવી ગયો હતો પાટર સાહેબ એકવાર એકવાર તમે મારું કામ પાર પાડો હું તમારી સંસ્થાને ભરપૂર ફંડ આપીશ આપનો ખૂબ ખૂબ આભાર એક વાત યાદ રાખજો જો આ કામ પાર નથી પડ્યું તો તમારા આશ્રમ ઉપર બુલડોઝર ફેરવતા મને જરાય વાર નહીં લાગે કારણ કે મારી બા જો ઘર છોડીને ગઈ તો તમારા આશ્રમની કિંમત મારે માટે કોડીની પણ નહીં રહે મહેશભાઈ તમારા બા જો આ ઘર છોડીને ગયા ને તો આશ્રમની શું સમાજમાં તમારી કિંમત પણ કોડીની નહીં રહે જ્યારે અમને તો જરૂર છે તમારી બાની એમની અમૂલ્ય સેવાની એ જો રહી જાય તો બંનેની આબરૂ સચવાઈ જાય આશ્રમ ની અને તમારી પણ પાઠક સાહેબ માટે ચામુક છે હા બોલો પાઠક બેન પાઠક હા તમને ગનુ કઈને તુકારે સંબોધતી ત્યારે આપણે એક જ સંસ્થામાં સાથી તરીકે કામ કરતા હતા પણ હવે એવું નથી તમે ખૂબ મોટી પ્રતિષ્ઠિત સંસ્થાના મહામંત્રી છો ના બેન એવું નથી આજે પણ આપણે એક જ સંસ્થાના સાથીઓ છીએ એ કઈ રીતે બેન આજે જ અમારી કારોબારી સમિતિની મીટિંગ હતી અને મિટિંગમાં આપને અધ્યક્ષપદે નિમવાનો નિર્ણય લેવાયો છે અરે મારી અનુમતિ સંમતિ વિના બેનમાં આપને શું પૂછવાનું સંસ્થા આપની જ તો છે અને તમારા થકી તો આશ્રમ જમીન દોસ્ત થતાં બચ્યો અને નવજીવન પામ્યો છે પાઠક ગઈકાલે મેં તમને ફોન પર જણાવ્યું હતું કે આશ્રમ અંગેનો બધો વ્યવહાર એ જગ્યાની માલિકની રૂએ મારો દીકરો જુએ છે હું નહીં બરાબર છે બેન પણ આપની આજ્ઞા આપના સંતાનો ક્યારેય જતા નથી એવું અગાઉ આપે જ મને જણાવ્યું હતું ત્યારની વાત જુદી હતી હવે મેં જ એમને બંધન મુક્ત કર્યા છે અથવા તો એમ પણ કહી શકાય કે મે બંધનમાંથી મુક્તિ મેળવી છે મને ખબર છે બેન શું ખબર છે પાઠક એ જ કે તમે સાંસારિક જીવનમાંથી મુક્ત થવાનું ઠરાવ્યું છે આ વાત તમને મહેશ કરી લાગે છે હા બેન એટલે હવે અમને આપની સેવાનો પુષ્કળ લાભ મળી રહેશે એ વાત તો નિશંક છે અને એથી વિશેષ તો એ કે સાંસારિક જીવનમાંથી રિટેર થવાનો જે અભિનવ માર્ગ આપે અપનાવ્યો છે એ માર્ગ અને મુદ્દાનો તો દેશના ચોરે અને ચૌટે પ્રચાર થઈ શકે તેમ છે અને એ પ્રચાર સ્ત્રીઓના ઉદ્ધાર લોકસભામાં ચૂંટાય અને સ્ત્રીઓ માટે આ મુદ્દાને ખરડા તરીકે પસાર કરાવી બાંધો તમારા ઘોડાપુર વિચારોને લગામ બાંધો પાઠક અને હું શું કહું છું એ શાંત ચિત્તે સાંભળો